બુલુંદ્રા રેન્જની તાબામાં આવતા ખારી જંગલ વિભાગનું જંગલમાં સરેરામ નિરીક્ષણ કરાઈ રહ્યું છે. ખેતી તંત્રના આ ખાડા કાન રહેતા લોકોએ કરી પહેલ. અમીરગઢ તાલુકામાં સમાવેશ થતા બુલુંદ્રા ફોરેસ્ટ રેન્જના તાબામાં આવતા ખારી જંગલ વિસ્તારના સર્વે નંબર 13માં જંગલનું સરેઆમ નિકંદન કરી અંદાજે 200 વીઘા જમીન નીકળી ખેતી કરવામાં આવી રહી છે. વર્ષોથી જંગલની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા આવા ગોરખધંધા થઈ રહ્યા હોવા છતાં તંત્ર મૌન કેમ સેવી રહ્યું છે? શું તંત્ર જાણી જોઈ આંકડા કાન કરી રહ્યું છે? આવા અનેક પ્રશ્નો સાથે સાત ગામોના પર્યાવરણ પ્રેમીઓ જંગલ બચાવો અભિયાનને વાચા આપવા માટે જંગલ વિસ્તારમાં ધસી આવ્યા હતા. જંગલની જમીન પર ખેતી કરી જંગલના બનાવેલ ડેમ તળાવમાં મશીન મૂકી તેમાં સિંચાઈ કરવામાં આવી રહી છે અને પાક્કા અને કાચા મકાનો બનાવી દેવામાં આવ્યા છે. ખારી જંગલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ જંગલમાં કટિંગ કરી તેમાં મોટા ખેતરો નીકળી ખેતી કરવામાં આવતા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સાતેક ગામોના પર્યાવરણ પ્રેમીઓ એકજૂટ થઈ દબાણ કરાયેલ જંગલ વિસ્તારમાં આવ્યા હોવાથી જન થતા તંત્રની સરકારના નિયમ મુજબ 18 સનદ આપવામાં આવી છે, પરંતુ વધારે દબાણ હોવાથી તેની માપણી કરવાની હતી, પરંતુ ચૂંટણી આવતા મોકૂફ રાખવામાં આવી છે અને હવે સર્વે હાથ ધરી દબાણકર્તાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવા જવાબો આપ્યા હતા. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. ખારી સરે નંબર 13માં જે સનદો આવેલી છે તેની માપણી ટૂંક સમયમાં થનાર છે અને બાકીની જે વધારાની જમીનમાં દબાણ થયેલ છે તેની ટૂંક સમયમાં દબાણ જોડવામાં આવશે. આજે સાહેબ ગ્રામજનો બધા ભેગા થયા, શું કહેશો સાહેબ? ગ્રામજનો દ્વારા જે દબાણ દૂર કરવા માટેનો મુદ્દો છે તો એમના દ્વારા જે રજૂઆત છે તેને ધ્યાને લઈ અને વન વિભાગ દ્વારા માયબેન DCF સાહેબની અધ્યક્ષતાની મિટિંગ થઈ ગયેલ છે અને આ બાબતે દૂર કરવા માટેની ટૂંક સમયમાં કોશિશ કરવામાં આવશે.